દ્વારકાનું જગત મંદિર ચાર ધામોમાં સ્થાન પામે છે પ્રતિવર્ષ અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે પશ્ચિમી તટે સાગર કિનારે પાકિસ્તાનની દરિયાઈ સરહદ નજીક હોવાથી દ્વારકા સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ છે પાકિસ્તાને દાયકાઓ પૂર્વે યુદ્ધમાં દ્વારકાને ટાર્ગેટ કર્યું હતું પરંતુ દ્વારકાધીશની કૃપાથી જગત મંદિર અને દ્વારકા નગરી સલામત રહ્યા હતા જગત મંદિરની સુરક્ષા માટે અલાયદી પોલીસ હોવી જોઈએ એવી માંગ ઘણા સમયથી ઉઠી હતી રાજ્યના ગૃહમંત્રી દ્વારકાના એસપી સુનીલ જોશીએ મંદિરની સુરક્ષા વ્યવસ્થાના ઇન્ચાર્જ ડીવાયએસપી તરીકે સમીર શારડાને ફરજ સોંપી છે ઉપરાંત નવા મહેકમમાંથી પીઆઈ ગઢવી તથા પીએસઆઈ રોહણિયા અને પીએસઆઈ ગજેન્દ્રસિંહ ઝાલાને ચાર્ટ સોંપ્યો છે જામનગર શહેર તથા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટ્યા પછી કોરોનાના દર્દીઓના સરેરાશ મૃત્યુમાં પણ ઘટાડો નોંધાયો છે શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ચાર દર્દીઓના મૃત્યુ થયા છે શહેરમાં આજે કોરોનાના નવા ચાલીસ કેસ સહિત જિલ્લામાં કુલ પાસઠ કેસ નોંધાયા છે શહેર તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી કોરોનાના અડસઠ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે કોરોના અને લોકડાઉનને કારણે ટ્રેન સેવા સંપૂર્ણ ઠપ્પ થઈ ગઈ હતી અનલોકમાં સ્પેશિયલ ટ્રેનો દોડતી થઈ છે ધીમે ધીમે પશ્ચિમ રેલવેની રેગ્યુલર ટ્રેનો શરૂ થઈ રહી છે લોકડાઉન પછી ઓખા મુંબઈ ટ્રેન શરૂ થઈ ગઈ છે આ ટ્રેને જામનગર રેલવે સ્ટેશનેથી અનેક યાત્રિકોને લઈ મુંબઈ તરફ રવાના થઈ હતી સંપૂર્ણપણે રિઝર્વેશન વાળી આ ટ્રેનમાં યાત્રિકોને ચેકઅપ પછી જ પ્રવેશ આપવામાં આવ્યો હતો